બોરસદ જિલ્લામાં ડેન્ગ્યુના ડંખના કહેરથી લોકોમાં ભયનું વાતાવરણ છવાયું છે, ત્યારે તંત્ર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લામાં 4થી વધુ લોકો શંકાસ્પદ ડેન્ગ્યુના બરડામાં સામે આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં તથા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ડેન્ગ્યુએ માથું ઉચક્યું છે. શહેરમાં કેટલાક વિસ્તારોના રહીશો હાલ શંકાસ્પદ ડેન્ગ્યુના રોગના કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એક સાથે 3 જેટલા ડેન્ગ્યુના શંકાસ્પદ કેસ ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ કામધેનુ સોસાયટીમાં બન્યા છે, જેઓ હાલ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કામધેનુ સોસાયટીમાં રહેતા જ્યોતિન્દ્રભાઈ ભાવશાલ ઉંમર વર્ષ 60, જગતસિંહ ગોહિલ ઉંમર વર્ષ 20, અંજનાબેન ગોહિલ ઉંમર વર્ષ 28, જેઓને ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવતા કામધેનુ સોસાયટીના વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાયું છે. જ્યારે અંકલેશ્વરના એક વિસ્તારની પ્રેગ્નેન્ટ મહિલા પણ ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુના કારણે સારવાર લઈ રહી છે. જ્યારે ભરૂચની અન્ય ખાનગી હોસ્પિટલમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારના લોકો શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે સારવાર લઈ રહ્યા છે. જ્યારે થોડા દિવસ અગાઉ પણ તંત્રમાં ડેન્ગ્યુના 2 કેસો નોંધાયા હતા. આમ ભરૂચમાં મચ્છરોનો ત્રાસ વચ્ચે લોકો ડેન્ગ્યુ જેવા રોગનો શિકાર બની રહ્યા છે અને ભરૂચનું તંત્ર જાણે કે ઊંઘતું હોય તેમ જણાવી રહ્યું છે. ડેન્ગ્યુના ભરડાના સંકળાયેલા લોકો હાલ તો ભયના માહોલ વચ્ચે સારવાર લઈ રહ્યા છે અને તંત્ર એક્શનમાં આવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે. ડેન્ગ્યુનો ડંખ વચ્ચે જીવતા લોકો માટે ક્યાં ભરૂચના રાજનેતાઓ લડત આપશે તેવું આગામી દિવસોમાં જ ખબર પડશે. પરંતુ હાલ એક વાત અહીં હિન્દી ફિલ્મના ડાયલોગ જેમ કહી છે કે અપના કામ બનતા ભાડ મેં જાય જનતા, જેવો ઘાત ભરૂચમાં તંત્રની નિંદ્રા પરથી લોકોને લાગી રહ્યું છે. અમારી સોસાયટીમાં જે મચ્છરોનો ત્રાસ છે તો સરકારને નમ્ર વિનંતી છે કે અમારા સોસાયટીમાં થોડું સ્વચ્છતા કરાવે અને મચ્છરોનું જે ત્રાસ છે એના માટે થોડી દવાની છંટકાવ એવું કરાવે, કારણ કે અમારા ડેન્ગ્યુમાં જે રોગચાળો ફાટ્યો છે એના માટે અમારે થોડી જાણકારી કરવી છે કે તમને નમ્ર વિનંતી છે કે અમારે અહીંયા ઘરે થોડી સાફસફાઈ કરાવે, કારણ કે અમારે અહીંયા ઘરે 2-3 કેસ એવા થઈ ગયા છે કે દવાખાનામાં બધા પહોંચી ગયા છે. 25 તારીખથી મને તાવ આવતો હતો ને પછી અહીંયા નારાયણ હોસ્પિટલ આઈને ચેક કરાવ્યું તો ડેન્ગ્યુનો તાવ નીકળ્યો છે. છેલ્લા 4 દિવસથી એટલે 26 તારીખથી 8 તારીખ સુધી અહીંયા એડમિટ છું. અમારી સોસાયટીની આજુબાજુ બહુ દંડવાડો હોવાથી મચ્છરોનો બહુ ભારે ત્રાસ છે, તો મારી આરોગ્ય ખાતાને તપની વિનંતી છે કે દવાનો છંટકાવ કરે જેથી બીજા લોકોને આ પ્રકારની તકલીફ ઊભી ના થાય. બીજા તમારા સિવાય કેટલા લોકોને આની અસર થઈ? અમારી સોસાયટી બીજા 2 જણાને બી થયેલું છે, એ મને આજે જ જાણવા મળ્યું. એક હું તો છેલ્લા 4 દાડા થઈ ગયા છું, પણ જે અમારે ખબર જોવા એમને કીધું કે બીજા પપ્પુ ઊભી કરી છે, બીજા એક કેબિનમાં કંઈ કે પાઇપ છે. અભિ સૈયદ રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.